બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. હાલ તો મોટા સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં વરઘોડા પર હુમલો કરવામાં આવ્યો. જી હા, બનાસકાંઠાના કુપટ ગામે વરઘોડા પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ પ્રોટેક્શનમાં વરઘોડો નીકળ્યો, છતાં પણ આ વરઘોડા પર હુમલો કરવામાં આવ્યો. એક સમાજના લોકોએ અન્ય સમાજના લોકોએ કર્યા છે ટાર્ગેટ. હુમલાખોરોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો. હુમલામાં 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ડીસા પોલીસે હાલ મામલો થાળે પાડ્યો. કુપટ ગામમાં બંદોબસ્ત ગોઠવી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ રાવ જોડાઈ ગયા છે. અલ્કેશ, એક વરઘોડા પર પથ્થરમારો હુમલો થયાની ઘટના સામે આવી છે, આ સમગ્ર મામલો શું રહ્યો? નીતિ, ડીસાના કુપટ ગામે વરઘોડો નીકળવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં પોલીસ પણ વચ્ચે આવતા પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો. તેમાં પોલીસના 3 કર્મીઓ ઘાયલ થયા હતા, તો અન્ય 15 લોકોને ઈજાઓ પહોંચતા તેને ડીસા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તો પોલીસે ગામમાં પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો છે અને 45 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે, અને ગામમાં કોઈ અજુથી અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે સુરક્ષા તૈનાત કરી છે. જી નીતિ, જી આભાર પૂરી માહિતી માટે અલ્કેશ.